नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। देश की मुस्लिम महिलाओं वडाप्रधान मोदी ने पोस्टकार्ड लिखी है। धन्यवाद मोदी जी लिखेला पोस्टकार्ड में ट्रिपल तलाक नो उल्लेख करवामां आव्यो छे, जेनाथी तेमने फायदो थयो छे। आ पोस्टकार्ड द्वारा मुस्लिम महिलाओं वडाप्रधान मोदी में पोतानो विश्वास व्यक्त कर्यो छे। तेओ माने छे कि पीएम मोदी ए ट्रिपल तलाक पर बनावेला कायदाए मुस्लिम महिलाओं ने सशक्त बनावी अने तेमनुं जीवन सुरक्षित बनाव्युं। आमां कोरोना समयगाळ दरमियान मफत राशन सारवार अने दवाओनो पण उल्लेख करवामां आव्यो छे। आ महिलाओं लघुमती आयोगना अध्यक्ष हाजी अराफात शेखना घरे 5 लाख पोस्टकार्ड मोकलाव्या छे। आ सिवाय 6 लाख થી વધુ પોસ્ટકાર્ડ આપવાના છે। ટ્યુનિશિયામાં પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ, 6 મહિના માટે પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ, ખેતી માટે પાણીનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ। ટ્યુનિશિયાએ આગામી 6 મહિના માટે પીવાના પાણી પર ક્વોટા સિસ્ટમ લાગુ કરી છે, એટલે કે માપણી કર્યા બાદ પીવાનું પાણી મળશે। એટલું જ નહીં, ખેતી માટે પાણીનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ કડક નિયમ આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે। આથી 15 વર્ષ જૂના બધા જ સરકારી વાહનોનું સ્ક્રેપિંગ શરૂ થશે। આમાં બધા જ કોર્પોરેશનની બસો અને નાગરિક સંસ્થાઓના વાહનોનો સમાવેશ થાય છે। આ પગલમાંથી લગભગ 9 લાખ જંક અને બિનઉપયોગ વાહનોનો છુટકારો મળશે। તેમાંના સ્થાને સાફ સ્વચ્છ ઉર્જાથી સંચાલિત વાહનો સરકારી ફાઇલમાં સામેલ કરવામાં આવશે। માત્ર રક્ષા, આંતરિક સુરક્ષા અને કાનૂન તેમજ વ્યવસ્થામાં ઉપયોગ કરવામાં આવી રહેલા વાહનોને જ છૂટા આપવામાં આવી છે। ગત વર્ષે ગડકરીએ 15 વર્ષ જૂના બધા જ વાહનોને કબાટમાં ફેરવવાની જાહેરાત કરી હતી। ખાનગી વાહનોનું ફિટનેસ ટેસ્ટિંગ રજિસ્ટ્રેશનના નવીનીકરણ સમય કરવામાં આવે છે। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। આઈપીએલની 16મી સિઝનનો પ્રારંભ થઈ ગયો। ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સાથે અમદાવાદમાં પહેલી મેચ રમાઈ। અમદાવાદમાં બંને ટીમના ખેલાડીઓએ ફાફડા જલેબીની મોજ માણી 31 માર્ચે આઈપીએલની 16મી સિઝનનો પ્રારંભ થઈ ગયો। ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદમાં પહેલી મેચ રમાઈ। અમદાવાદમાં બંને ટીમના ખેલાડીઓએ ફાફડા જલેબીની મોજ માણી હતી। અમદાવાદમાં ફાફડા જલેબીની મોજ માણતો વિડીયો પણ વાયરલ થયો છે। વરસાદી માહોલ વચ્ચે ખેલાડીઓ ગરમા ગરમ ફાફડાની લિજ્જત માણી હતી। સરકાર દ્વારા સોનાના ઘરેણાને લઈને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે। માત્ર હોલમાર્કવાળા સોનાના વેચાણ અંગે સરકારનો નવો નિયમ 1 એપ્રિલ 2023 થી અમલમાં આવ્યો છે અને મુજબ હવે દેશમાં જ્વેલર્સ માત્ર 6 અંકની HUID હોલમાર્કિંગ જ્વેલરી વેચવી પડશે। જો કે આ નિયમ અંગે એક અપડેટ સામે આવ્યું છે। જણાવી દઈએ કે સોનાના દાગીના માટે 6 અંકની આલ્ફાન્યુમેરિક HUID સિસ્ટમ લાગુ કરવાના 1 દિવસ પહેલાં સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી હતી। સરકારને શુક્રવારે લગભગ 16,000 જ્વેલર્સની જૂની સુંધી ઘોષિત સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી હતી, એટલે કે જ્વેલર્સને વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ડીસામાં આરોગ્ય વિભાગે પોલીસ અને પાલિકાની ટીમ સાથે રહી 364 સ્થળોએ ચેકિંગ કર્યું। ખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા ગંદકી ફેલાવતા વેપારીઓને દંડ ફટકારાયો। ડીસામાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે તંત્ર એક કવાયત હાથ ધરી હતી અને આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડી શહેરમાં ગંદકી અને હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ વેચતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાયરલ ફીવરના કેસોમાં ખૂબ જ વધારો થયો છે।